आप सौनु वणाकबारा समस्त खारवा समाज द्वारा विशेष स्वागत छे। आपनी उपस्थितिए अमारा उत्सव अने उत्साहमां वधारो करेलो छे। आजनो दिवस ए अमारा माटेनो शुभ दिन होय अने अहीं अतिथि पधारेल होय। अतिथि एटले जेनी तिथि नथी, जेनी तिथि नक्की नथी होती अने छतां तेमनो समय काढी અને તિથિ નક્કી કરી અને અહીં હાજરી આપે છે, સ્વાગત છે તમારું। પધારો અમ આંગણીએ પ્રેમથી, પ્રેમરૂપી પુષ્પો થકી સ્વાગત છે તમારું, સ્વાગત છે તમારું। વરાંગબારામાં સમસ્ત ખારવા સમાજનો 19મો સમૂહ લોકનસો યોજાયો, જેમાં 17 નવ દંપતીઓએ પ્રભુતાના પગલા માંડ્યા। આ પ્રસંગે વરાંગબારા ખારવા સમાજના પટેલ શ્રી કીર્તિ ગોયલ અને હોદ્દેદારોએ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું અને 17 નવ પરિણીત યુગલોને મુખ્ય મહેમાનોએ આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે ખારવા સમાજના પટેલ શ્રી કીર્તિ ગોયલે સમૂહ લગ્નનું મહત્વ અને તેના કારણે ફિઝુલ ખર્ચ થતો નથી, અમીર ગરીબમાં કોઈ ભેદભાવ રહેતો નથી, સમયનો બચાવ થાય છે અને કુરિવાજોથી સમાજને બચાવી શકાય છે। ઉપસ્થિત મહેમાનોએ પણ ખારવા સમાજના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી। આ પ્રસંગે વિજયાબેન રાટકરજી, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દીવ ખારવા સમાજના પટેલ શ્રી મગનભાઈ તેમજ ભાજપના અગ્રણી નેતાઓ, સમાજના પટેલો ઉપસ્થિત રહ્યા। શ્રી સમસ્ત વણાકબારા ખારવા સમાજ આયોજિત 19મો સમૂહ વિવાહનો આજે આ કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે, તેમાં 17 નવયુગલો પોતાના દંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં પડવા જઈ રહ્યા છે। આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત અને આ નવ દંપતીઓને આશીર્વચન આપવા માટે પધારેલ ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ તેમજ વેરાવળ ખારવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ એમ ગોહાણા, અમારા આદરણીય દાદરાનગર હવેલી દમણ દીવ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શ્રીમતી વિજયા રાહતકરજી, રાષ્ટ્રીય ઓબીસી કારોબારીના સદસ્ય શ્રી વિશાલભાઈ તંડેલ, જાફરાબાદ ખારવા સમાજના પૂર્વ પટેલ તેમજ ફિશ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભગુભાઈ સોલંકી, વણકપ્પા કોળી સમાજના પટેલ શ્રી મહેશભાઈ, વડીસેરી કોળી સમાજના પટેલ શ્રી મહેશભાઈ તેમજ વાડી વિસ્તારના પટેલ શ્રી ભરતભાઈ, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાક્ષીબેન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ઉમેશભાઈ તેમજ ધામરેજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઓગળભાઈ અને માંગરોળ ખારવા સમાજથી અમારા પધારેલ છે પરસોત્તમભાઈ, માંગરોળ ખારવા સમાજના પટેલ શ્રી પરસોત્તમભાઈ તેમજ વિવિધ સમાજોમાંથી બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, સમાજના મંત્રીશ્રીઓ તેમજ ઉપસ્થિત અહીં વડીલગણો તેમજ અત્યારે જે 17 નવયુગલો દાંપત્ય જીવનમાં પોતાના પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે તેમના પરિવારજનો, માતા તેમજ બહેનો તેમજ ભાઈઓ, આજે આપણે સૌ જાણીએ છીએ તેમ આ 19મો સમૂહ લગ્ન આપણે નું આયોજન અહીં આપણે કરેલ છે, તેમાં આનો હેતુ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે આ પહેલી વારનો નથી પણ 19મો સમૂહ લગ્ન છે એટલે બધાને ખબર જ છે કે ભાઈ આનો હેતુ શું છે। આપણે આજની ભાગદોડની જિંદગીમાં આપણી પાસે ઘણીવાર સમય હોતો નથી, આપણા વડવાઓ ત્યારે 10-10 9-9 દિવસના લગ્નો કરતા હતા,
ત્યારથી પછી સાત દિવસ થયા, સાતમાંથી પછી ત્રણ દિવસ થયા, અને હવે આપણે અત્યારે આ બે દિવસમાં આપણે આ લગ્નને પૂર્ણ કરી દઈએ છીએ. એની પાછળનું કારણ એ છે કે એક તો જે કંઈ પણ કુરિવાજો હતા કે જે આપણી પરંપરા પ્રમાણે જે આ લગ્ન અથવા તો શાસ્ત્રોક્ત વિધિને માં હતા જ નહીં, પણ આપણી કુરિવાજોને કારણે આપણે એ વાતને ચીટકીને રહેતા હતા અને એના કારણે બહુ સમય આપણો જતો હતો અને વીજળ ખર્ચાઓ પણ બહુ થતા હતા. આજે એ બધી બાબતોમાંથી આપણે બહુ મથામણ કરીને દૂર કરેલ છે. કોશિશ આપણી બધાની, સમાજની બધાની કોશિશ એવી છે કે આ સમૂહ લગ્ન સફળ રીતે થાય, સારી રીતે થાય. આયોજન કરતા જે કોઈ પણ મારી સમાજના જે મારી ટીમ છે એ લોકોને પણ આ બાબતે હું ખુદ ધન્યવાદ આપી રહ્યો છું કે આ કાર્ય કરવું એટલે કેટલી બધી મગજમારીઓ થાય છે એ બધા આપણે જોઈએ છે, સૌ જાણીએ છીએ. આ વખતે પણ અમે એવો વિચાર કર્યો હતો કે ભાઈ હવે આ સમૂહ લગ્નમાં આટલી બધી મગજમારી થતી હોય તો હવે આપણે આ બધા લોકોની પણ ડિમાન્ડો વારંવાર વધ્યા કરે, આપણે પણ આ સમૂહ લગ્નના બદલે જે રીતે પહેલા થતા હતા એવા થોડા નિયમોમાં સુધારા વધારા કરી અને છૂટછાટ આપવી જોઈએ. પણ બધા જ લોકોનું એવું કહેવાનું થયું કે ભાઈ આપણે આ વસ્તુ બરાબર છે, સારી છે, થોડોક ટાઈમ આપણાને એવું લાગે છે પણ આ વસ્તુ આપણે સારી છે. કારણ એનું એ છે કે જે ગરીબ લોકો છે કે જેને ત્યાં 25-50 લોકો પણ નથી ભેગા થતા અને બીજા લોકો જે છે કે 250-500 જણા લોકો ભેગા થતા હોય એ પણ અહીંયા આ સમૂહ લગ્નમાં એક જ લગ્ન મંડપમાં બેસીને લગ્ન થાય છે. આજ કે એટલે ખુશી કે દિન પર યહાં પર ઉપસ્થિત ખારવા સમાજ કે યહાં કે અધ્યક્ષ ઓર હમારે ભારતીય જનતા પાર્ટી કે નેતા આદરણીય કીર્તિ ગોહિલજી, મંચ પર ઉપસ્થિત આદરણીય જીતુભાઈ, મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કે કેન્દ્રીય કાર્યકારી કે સદસ્ય ઓર હમારે કદ્દાવર નેતા વિશાલજી, અભી અભી આ રહે એસે હમારે યહાં કે લોકપ્રિય સાંસદ લાલુભાઈજી, ઉની કે સાથ સાથ મંચ પર આ રહે હે હમારે દાદરા નગર હવેલી ઓર દીવ દમણ કે ભારતીય જનતા પાર્ટી કે પ્રદેશ કે અધ્યક્ષ દીપેશ ટંડેલજી, ઉની કે સાથ સાથ મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કે પૂર્વ અધ્યક્ષ બી એન માછીજી, इस मंच पर उपस्थित सभी सम्माननीय महानुभाव, समाज के सभी पदाधिकारी मान्यवरगण, उसी के साथ साथ यहाँ पर उपस्थित सभी जनप्रतिनिधि और समाज के सभी मेरे भाई और मेरी बहन, आज ये बहुत ही खुशी की बात है कि एक साथ 70 दंपति विवाह करके अपने नए जीवन की शुरुआत कर रहे हैं. मैं उन सभी को उनके जीवन में उनको अपार खुशियां मिले, उनके जीवन में उनको शांति, समाधान और सुख मिले और ये जो पवित्र रिश्ता है ये रिश्ता उनका हमेशा हमेशा के लिए कायम रहे, इसके लिए उनको बहुत बहुत शुभकामनाएं देती हूँ. पूरे देश भर में मेरा प्रवास होता रहता है पर मुझे आज वणकबारा में बड़ा अच्छा लग रहा है कि एक छोटे से गांव में एक समाज एकत्रित आता है और अपने समाज को एकत्रित रखते हुए जो जरूरतमंद है या उसी के साथ साथ समाज के सभी लोग साथ में रहे, इसीलिए सामूहिक विवाह करने का एक बड़ा बहुत ही अच्छी नई परिपाटी आप यहाँ पे रखते हैं, ये बहुत ही बड़ी बात है. કરેલો ચારે દિશામાં એ કળશને ચાર ચાર વરુણાય નમઃ, વરુણા ભૂજિયામિને એને ચોખા લગાડી દો અને એક નાડાનું સૂત્ર એને બાંધી દો. પ્રતિજ્ઞા વરણ ચૈવમ સસ્ય પુણ્યાહ વાચનમ ભૂમયો દિવ્યંતરિક્ષે પયોધા પયસદેહ પ્રતિસતો મહ્યપ્પ કામધૈનો સમજભૂતમ દેવ ક્ષેત્ર સમસ્મિતા ભૈ ભદ્રા
गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलस्मिनम सन्नधि गुरु ब्रह्माणो धर्तिर्दानि करिपुष्टानि तेनरवे तेन सत्येन वयस्तमेवो नमो गुरुभ्यो गुरुपते भैरसो नमः गणपतये नमः ध्यायामे चिन्तयामि पाचात्मा पुष्पचोखा राखि जाजो भगवान नारायण परमात्मनो ध्यान करि जाजो लक्ष्मीनारायणाय नमः ध्यानावाहन सर्वे सकल पूजा परिपूर्णार्थ गंधा